કેરીનો પાક તલાલા પંથકની જીવાદોરી સમાન હોય અને કેસર કેરીના પાકને પાક વીમા સમાવેશ કરવા માટે વિલંબ કરવામાં આવશે તો ખેડૂતો આંબા કાપવા લાગશે અને તલાલા પંથકમાં આંબાના બગીચાના ભૂતકાળ બની જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે તલાલા પંથકમાં ગત વર્ષે આવેલા તાવતે વાવાઝોડાના કારણે કિસાનોને મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ચૂક્યો હોય તેવું જોવા મળ્યું હતું તો આ વર્ષે માવઠું અને ત્યારબાદ વાતાવરણમાં અનેક વખત પલ્ટુ આવવાના કારણે કેસર કેરીનો પાક નુકસાન થઈ રહ્યું છે તલાલા પંથકમાં કોઈ પણ ગામમાં કેસર કેરીના બગીચામાં નજર કરું તો બગીચામાં આંબા બળી ગયા હોય તેવો નજારો જોવા મળે છે તલાલા પંથકમાં ગત વર્ષે દસ કિલોગ્રામના અંદાજે વીસ લાખથી પણ વધુ બોક્સનું ઉત્પાદન થયું હતું તે પૈકી નવ લાખ કરતા પણ વધારે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા ગત વર્ષે તારીખ ચાર મેના રોજ યાર્ડની કેરીનું વેચાણ શરૂ થયું હતું તારીખ સત્તર મે ના તાવતેડું આવ્યું ત્યારબાદ કેરીની આવક ઘટી ગઈ હતી તો તે તમામની અસર ખેડૂતો પર થઈ રહી છે બીજી તરફ તલાલા પંથકની સત્યાવીસ સહકારી મંડળીઓને કેરીના ઉત્પાદકમાં ખેડૂતોને નેવું કરોડ બગીચા બાગાયતી ધિરાણ કર્યું છે આ ઉપરાંત બેંકોમાંથી પણ ધિરાણ મેળવ્યું હતું તલાલા ગીર પંથકમાં એકસો પચીસ કરોડથી પણ વધુ કિસાનોને બાગાયતી ધિરાણ મેળવ્યું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે શૈલેષ વાળા આપનું ગુજરાત ગીર સોમનાથ અમારે ગીર સોમનાથ જિલ્લાની અંદર સોળ હજાર હેક્ટરની આસપાસનું જે કેસર કેરીની કલમોનું જે બાગાયતી વાવેતર છે એની અંદર તાલાડા એકલા તાલુકાની અંદર તેર હજાર હેક્ટરની આસપાસ તો કેસર કેરીના આંબાનું વાવેતર તાલાડા તાલુકા એકલામાં છે હવે ગત વર્ષે તોકેત નામના વાવાઝોડાએ જે વિનાશ સર્જ્યો એના કારણે આ વર્ષે જે અહીંયા થોડા આંબા બચી ગયા પણ એ આંબા બચી ગયા પછી એનું જે નવેમ્બર પછી આવરણ આવે મોર ફૂટે અને કેસર કેરીની જે સિઝનની શરૂઆત થાય એમાં લેટ થઈ સિઝન અને લેટ થયા પછી પણ માવઠા અને કોમોસમી વરસાદને આવા બધા જે કંઈ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણના કારણે પણ અને વાવાઝોડાને કારણે અસર પામેલા આંબાઓમાં થોડો જે મોરનું પ્રમાણ આવ્યું તો ખેડૂતો ખુશી થયા કે ના ભાઈ સિઝન તો ઠીક ઠીક જાય એને બદલે જે મોર આવ્યા પછી એ મોરમાં બંધારણ થવું જોઈએ એને બદલે એ કાળા પડી અને મોર ખરી ગયા છે એટલે આગલા વર્ષોના કમ્પેરિઝનમાં આ વર્ષે કેરી પંદર ટકા જેવું જ ઉત્પાદન થાય એવી દહેશત છે અને આના કારણે અમારું તારાડા માર્કેટિંગ યાર્ડ પણ આ વર્ષે કદાચ કાર્યરત થાય ચાલુ થાય કે ન થાય એવી સ્થિતિ નિર્માણ થયેલી છે એટલે પાક આમ ગણો તો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે બાકી અત્યારે કેસર કેરીની માર્કેટ તો ધમધમમાં માંડી હોય એમ તો આ બધા ખેડૂતોની મોટી સમસ્યા એવી છે કે હિજરત કરવો આપઘાત કરવો લીધેલા ધિરાણો ભરવા અને ભરી શકે એવી કોઈ સ્થિતિમાં નથી તો સરકાર આના બાબતે તાત્કાલિક સર્વે કરી અને કોઈ પણ લોનો ધિરાણો માફ કરવા કે પેકેજ આપવું એના માટે તાત્કાલિક ધોરણે વિચારે નહીંતર આંબા આંબાનું જે કટિંગ પણ શરૂ થયું છે એ કટિંગ છે એ પર્યાવરણને પણ ખૂબ ખૂબ નુકસાન કરશે ખેડૂતોની એક આજીવિકા છે પંદર વીસ વર્ષનું કે પચીસ વર્ષનું ઝાડ કાપવું એના પરિવારમાંથી કોઈ મોભી ગુજરી જાય આવી પરિસ્થિતિ નિર્માણ થાય પણ ના છૂટકે આંબાના ઝાડ કાપવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો પર્યાવરણનું પણ નિકંદન નીકળી જશે એટલે આના માટે સરકાર જાગૃત થાય ને વહેલા વહેલી તકે તાત્કાલિક સર્વે કરાવીને પગલાં ભરે ગીર સોમનાથ જિલ્લામાં તાળા તાલુકામાં આશરે તેર હજાર હેક્ટરની અંદર કેસર કેરીનું આવેતર છે છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક કોઈને કોઈ કારણોસર વાતાવરણની અંદર વાવ વાવાઝોડું કે અન્ય કારણોસર પાક નિષ્ફળ જાય છે એમ આ વર્ષે કે ખેડૂતને કેરીનો પાક મારા માનવા મુજબ દસથી પંદર ટકા હોઈ શકે જો આની આ પરિસ્થિતિ રહે પાકની અને જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ધ્યાન લીધેલા બોજામાં ફસાઈ ગયેલા હોય અને સરકાર જો આમાં કોઈ વિચારણા ન કરે મારું તો એવું માનવું છે કે ગવર્મેન્ટને વિચારણા કરી અને ખેડૂતોને પાક વીમામાં પણ આવરી લેવા જોઈએ અને આ વર્ષે જે પાક નિષ્ફળ ગયો છે તેના સર્વે કરી અને હેક્ટર દીઠ ખેડૂતોને મદદ કરે તો ખેડૂત કર્જમાંથી બચી શકે અને એના માટે સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરવું પડે ગુજરાતની અંદર કેસર કેરી સમગ્ર વિશ્વની અંદર એનું જે આખું હબ છે એ તાલાળા છે અને તાલાળાની અંદર અત્યારે ખેડૂત જો પાયમાલ થવાના આરે હોય મારું તો એવું માનવું છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર ખેડૂતો જે પાક નિષ્ફળ જવાના કારણે દેવાના બોજા નીચે દબાઈ ગયેલા હોય એ આપઘાતનું પ્રમાણ પણ વધી શકે એવું અમારા અંદાજ છે કનુભાઈ વાત કરવામાં આવે તો પાક વીમા માટે કેટલા વર્ષોથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે સરકાર શું કહી રહી છે અને હવે ખેડૂતો કઈ દિશા તરફ વળ્યા કેમ છે ખેડૂતોએ આ પાક વીમા માટે આજે ખુદ મેં પોતાનો મારો પોતાનો લેટર તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે જ પણ ગવર્મેન્ટને આપેલો છે ગુજરાતની અંદર આજે પચીસ વર્ષથી આ એક પાર્ટીની સરકાર છે જે ખેડૂતનો કોઈ અવાજ સાંભળેલો જ નથી પાક વીમાની માગણી અમે આજે સતત પાક નિષ્ફળ જવાના કારણે બ્યાસીના વાવાઝોડાની કારણ જ્યારે થયો તો ત્યારે આંબાના ઝાડ છે ને પચાસ ટકા પડી ગયેલા હતા પણ ગવર્મેન્ટે એમાં સહાય નથી કરી અને જો આની આ પરિસ્થિતિ હાલી રહી તો ખેડૂતો ના છૂટકે આંદોલનના રસ્તે પણ જાય અને ના છૂટકે પાક નિષ્ફળ જાય છે તો બાગાયતી જે સમગ્ર વિશ્વની અંદર કેસર કેરી મશૂર છે તાળાના નામથી નાશ થવાને આરે જઈ રહી છે તો સરકાર આને માટે ગંભીરતાથી વિચારે અને પેકેજ તાત્કાલિક જાહેર કરે અને આ પાકને વીમાનું કવચ આપે એવી લોકોની માગણી છે હવે તાલણા તાલુકાની સિત્યાવીસ મંડળીએ બાગાયત પાક માટે લગભગ નેવું કરોડ આસપાસનું ધિરાણ કરેલ છે અને બીજું બેંકોએ પણ બાગાયત પાકમાં ધિરાણ કરેલ છે કુલ મળીને લગભગ એકસો પચીસ કરોડ આસપાસ ખેડૂત માટે બાગાયત પાકના ખેડૂતને માથે કરજ છે આ કરજ બાગાયતને નભાવવા માટે જ ખેડૂતે લીધેલું હોય છે ગયા વર્ષથી અત્યાર સુધીમાં ખેડૂત આ બાગાયતમાં તમામ ખર્ચ કરતા હોય છે દવા ખાતર બધું હવે અત્યારે જે આ પાક છે નિષ્ફળ જાય તો ગયા વખતનું જે ધિરાણ છે એ ખેડૂત કોઈ પણ હિસાબે ભરી શકે એવી સ્થિતિમાં નથી તો આ બાબતે સરકારે આ ધિરાણ માફ કરવું જોઈએ અથવા તો હવે પછી જે કાંઈ છે તો બાગાયત પાકને પાક વીમામાં લેવો એ ખાસ ખેડૂત માટે જરૂરી છે બીજી તમામ પણ ખેતીની જે જન્સી છે એમાં પાક વીમો મળતો હોય તો બાગાયતને શા માટે નહીં તો વોટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા બી આપેર બટન કરે